આજકાલના નવયુવાનો નાની નાની બાબતોમાં આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા હોય છે, ત્યારે પશ્ચિમ બંગાળના 32 વર્ષીય યુવાન આપઘાત રોકોના સૂત્ર સાથે ભારતની સાયકલ યાત્રા પર નીકળ્યા છે, ત્યારે સુરતમાં પહોંચતા તેમનું સ્વાગત કરાયું હતું. સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કારણે અથવા અન્ય કોઈ કારણોસર ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરવા સુધીના નિર્ણય પર પહોંચી જતા હોય છે. તે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે પશ્ચિમ બંગાળના 32 વર્ષીય સંજય વિશ્વાસ ભારતભરના રાજ્યોમાં સાયકલ યાત્રા કરી રહ્યા છે. સુરતના યુવાનોને જાગૃત કરવા માટે 26 નવેમ્બરે રાત્રે સાયકલ સાથે સુરતમાં આવી પહોંચતા મોટા વરાછા અબ્રામા રોડ ગોકુલધામ સોસાયટીના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. સોમવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આ યુવાન જશે. છેલ્લા 3 વર્ષમાં દેશના 24 રાજ્યોમાં સાયકલ પર 35,000 કિલોમીટરથી વધારે સફર સંજય વિશ્વાસ કરી ચૂક્યા છે. સંજય વિશ્વાસ યુવાનોને એક પ્રેરણાબળ પૂરું પાડે છે અને આપઘાત સુધીનું પગલું ન ભરવાની અપીલ કરે છે. પશ્ચિમ બંગાળથી સંજયજી વિશ્વાસ સાયકલ યાત્રાના માધ્યમથી સુરત મહાનગરમાં પધાર્યા છે. એ જે વિદ્યાર્થીઓ, ખાસ કરીને શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, પછી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે. એ સિવાય પણ અનેક લોકો અનેક કારણોસર ડિપ્રેશનનો ભોગ બનીને આત્મહત્યા કરવા તરફ જતા હોય છે. એ લોકો આત્મહત્યા ન કરે એની જાગૃતિ માટે સંજયજી વેસ્ટ બેંગાલથી નીકળીને સમગ્ર દેશના તમામ રાજ્યમાં સાયકલ યાત્રા કરી રહ્યા છે. આજે ગોકુલધામ સોસાયટી મોટા વરાછા ભાઈ જગદીશભાઈ લુખી અને આદરણીય કાનજીભાઈ ભાલાળા સૌ વડીલોએ ગઈકાલે એમનું સ્વાગત સન્માન એમની સોસાયટીમાં કર્યું અને આજે અમારી ઓફિસે પધાર્યા છે. અમારા વિસ્તારના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે. અમે એમને મળીને ખૂબ ગર્વ અને આનંદ અનુભવીએ છીએ કે એક વ્યક્તિ સમગ્ર દેશની ચિંતા કરે છે કે દેશમાં કોઈ પણ આત્મહત્યા ન કરે એના માટેની જાગૃતિનો એ કાર્યક્રમ કરી રહ્યા છે. ત્યારે આવો આપણે પણ સાથે મળીને એમને સમર્થન આપીએ, એમને સહકાર આપીએ અને આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાળક, કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ વ્યાપારી આત્મહત્યા ન કરે એના માટે વિનમ્ર પ્રયાસ કરીએ. ધન્યવાદ. મેં પશ્ચિમ બંગાળ છે, ઉત્તર 24 ગાયઘાટા થાના કોલકાતા છે. ઓર મેં સાયકલ લેકે નિકલે થે 30 અગસ્ત 2021 મેં શરૂ હુઆ થા. યે જો મેરા સફર હે તીન પાર્ટ મેં હુઆ હૈ. પહેલા સફર મેં ઇન્ડિયા કા 24 સ્ટેટ કમ્પ્લીટ કિયે. સેકન્ડ સ્ટેપ મેં બાંગ્લાદેશ કા 30 જિલ્લા, ઉસકે બાદ ફિર સે મેં ઇન્ડિયા કા દૌરા પે હું અભી. ઓર મેરા મેઇન ઉદ્દેશ્ય આત્મહત્યા મત કરો. આત્મહત્યા કરને સે દર્દ જો હૈ વો કમ નહીં હોતા હૈ, વો દર્દ હમ ઓર કિસી કો દેકે જાતે હૈ. ઓર યહી પ્રચાર કર રહા હું, ક્યુંકિ મેરે સાથ ભી એસા ઘટના ઘટ ગયા થા. મેં ખુદ 2 વાર આત્મહત્યા કે કોશિશ કિયે થે. મેરા છોટા મોટા બિઝનેસ થા, બિઝનેસ મેં ઘાટા લગ ગયા ઓર સાથ સાથ જેબ મેં પૈસા નહીં હોતા તો બહુત કુછ હોતા આપ લોગ જાનતે હો, તો મેરા ભી બહુત સારે પ્રોબ્લેમ થા. ઉસ જગહ સે જબ મેં વાપસ આ પાયા હું, મુજે લગા જો યે આગે, મુજે કિસી ને બતાયા થા જો આપ તો ઠીક હો ગયે હો, આગે અગર દેખોગે તો અચ્છા લગે, મને અચ્છા રહેગા. તો મેં આહિસ્તા આહિસ્તા કિસી કા, મને બહુત સારે લોગો કે ઘર પે ગયે, કિસી કા મમ્મી, કિસી કા પાપા, કિસી કા બચ્ચા આત્મહત્યા કી, યાર ઉસ ઘર કા પરિસ્થિતિ કૈસા હૈ. ક્યુંકિ આત્મ જો લોગ આત્મહત્યા કરતે ખુશી સે તો કરતે નહીં હૈ, વો તો કિસી ના કિસી દર્દ લેકે હી કરતે હૈ. ઓર વો છોટા સા એક દર્દ બાદ મેં સબકા હો જાતા હૈ, એ ગલત બાત હૈ, યહી પ્રચાર કરતા હું મેં. જી હા, એસે કઈ સારી સ્કૂલ કોલેજ મેં ગયે હૈ, લેકિન દિક્કત યે હૈ ના, અભી છુટ્ટી કા મૌસમ મને વો ચલ રહા હૈ, તો અભી તો મુશ્કિલ હો રહા હૈ, બાકી તો ચલતા મને ચલતે ફિરતે હોતા રહેતા હૈ. અભી તક મેં 36,000+ કિલોમીટર ચલે હૈ. બહુ બઢિયા લગા સુરત મેં કલ રાત મેં આયે થે સર કે સાથ, સર કા દોસ્ત ઇન્ટ્રોડ્યુસ કર દિયા થા, ઓર વહાં સે સર કે જગદીશ સર મુજે કલ ઇન્વાઇટ કિયા થા. ઓર સુરત તો નામ આપ લોગ મને સબ જાનતે હૈ સુરત કે મતલબ ક્યા હૈ. સાથ સાથ સર ને ભી આમંત્રણ કિયા, સર મુજે કોઈ દિક્કત નહીં હોને દિયા કલ સે અભી તક. બહુત બહુત ધન્યવાદ, આપ સભી કો ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.